અને મિત્રો, ઘઉંનું બિયારણ એકદમ સારું અને સુંદર છે. મિત્રો, અહીંયાથી આપણે મિત્રો થાળી ચગાવીએ તો સીધી સીધી શામમાં હેઢે જઈને પડે તેવું બિયારણ છે. મિત્રો, ઊંચા નેચી બિયારણ આ ઘઉંમાં નથી. પહેલી વાર આ ટાઈપ ઘઉંની વાવણી તમે જોતા હશો, કેમ કે મિત્રો અહીંયાથી થાળી ચગાવીએ તો હા મેં હેડે જઈને પડે તેવી રીતે એક ટાઈપ ઘઉં છે. તો મિત્રો જુઓ, ખેતરની વચ્ચે ઊભો છું, કેમ કે મિત્રો તેમાં પાણી ચાલુ છે અને મિત્રો હું જોવા આવ્યો છું. તો મિત્રો જુઓ, ખેતરની વાવણી તેમાં ખાતર સારું તમે નાખો તો ઘઉંની વાવણી 100% સારી થાય છે. નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું જિગ્નેશ ફાર્મ બ્લોગ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, અત્યારે હું આવી ગયો છું ખેતરમાં જ્યાં ઘઉંની વાવણી કરી હતી ત્યાં. તો મિત્રો અત્યારે ઘઉંમાં પાણી ચાલુ છે, તો મિત્રો છેલ્લું પાણી છે અને મિત્રો ઘઉંનો પાક છે તે કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. તો મિત્રો આજે હું તમને બતાવી રહ્યો છું તેનો વિડીયો. તો મિત્રો જુઓ આપણા આ ઘઉંની વાવણીનો વિડીયો. તો મિત્રો ફાઇનલી જોઈ શકો છો આ ઘઉંની વાવણી આપણી સુપર અને સારી થઈ છે ને મિત્રો, પાકમાં બહુ જ મજા આવે તેવું લાગી રહ્યું છે. જુઓ મિત્રો, ઘઉંની ઊંબી છે તે ભરપૂર ને સારી લાગે છે. તો મિત્રો આ વખતે ગયા વર્ષો પહેલાં કરતી પણ પાક સારો થશે તેવું લાગી રહ્યું છે. તો મિત્રો જુઓ, ખેતરમાં બતાવી રહ્યો છું. તો અત્યારે મિત્રો ઘઉંમાં છેલ્લું પાણી આપવાની શરૂઆત ચાલુ છે. તો મિત્રો જુઓ, પાણી પણ ચાલુ જ છે. આ છે મિત્રો પાવડો. આપણો આ વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી તમામ મિત્રો સુધી પણ શેર કરજો. મિત્રો, હું તમારી સમક્ષ આ ટાઈપ ખેતીના લોગ વિડીયો લઈને આવતો રહીશ. તો મિત્રો આજે ખેતરમાં ઘઉંની વાવણીમાં છેલ્લું પાણી છે. તો મિત્રો આપણા ઘઉં છે તે ખૂબ જ સારા અને સુંદર થઈ ગયા છે. તો મિત્રો બસ આ વિડીયોમાં આટલું જ. હવે મળીશું નવા વિડીયો સાથે. આભાર મિત્રો.